વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગરમાં કેવા પ્રકારની પરિસ્થિતિનું સર્જાણ થયું છે? જી ચોક્કસથી જણાવી દઉં આપને કે જે આપણું ગુજરાત રાજ્ય છે, હાલમાં જે આપણું ગુજરાત રાજ્ય છે તેના પર તેને પર ગ્રહ દશા બેઠી હોય તેવું જરૂર લાગે છે. કારણ કે આના પહેલા જે કોરોના કાળ હતો એક વર્ષ પહેલા, આ કોરોના કાળ પૂર્ણ થતા ફરી પાછો એક વખત કોરોના કાળ આવ્યો જેમાં કોરોનાની બીજી લહેર આવી, અને આ કોરોના કાળની જે બીજી લહેર છે તે માંડ હજી સાંઠ પડી છે ત્યાં વળી પાછું આપણા રાજ્ય પર તોકતે નામના વાવાઝોડાની અસર દેખાય તેવું હવામાન વિભાગ દ્વારા જણાય આવે છે. ત્યારે જે આ તોકતે નામનું વાવાઝોડું છે તે ખાસ કરીને તારીખ 17, 18 અને 19 આ સમય દરમિયાન જે આપણું ગુજરાત રાજ્ય છે તેના પર ત્રાટકશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી છે. અને જે 18 તારીખ છે તે 18 તારીખે જ્યાં ધાંગધ્રા હળવદ તથા પાટડીનો જે રણ વિસ્તાર છે આ રણ વિસ્તારને કચ્છનું નાનરણ કહેવામાં આવે છે. આ કચ્છના નાના રણ માં જે રણ વિસ્તારના જે ગામડા છે જેમાં ધાંગધ્રાના કુળા, નિવકનગર, જેસડા તથા હળવદના અજીતગઢ, સિક્કર, મિયાણી અને પાટડીના ઝીંઝુવાડા, ખારાગોડા સહિતના જે ગામો છે જે રણકાંઠા વિસ્તારના છેવાડાના ગામો કહેવાય છે, આ છેવાડાના જે ગામો છે તેને પ્રભાવિત કરશે આ વાવાઝોડું. 18 તારીખે સવારથી રાત્રિના 12 વાગ્યા સુધીમાં આ જો વાવાઝોડું આના સ્થિતિમાં ચાલુ રહેશે તો આજે તમામ ગામડાઓ છે આ તમામ ગામડાઓમાં વાવાઝોડું પ્રભાવિત થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. અને આ હવામાન વિભાગની આગાહીના લીધે જ હળવદ, ધાંગધ્રા તથા પાટડીના જે સરકારી તંત્ર છે જેમાં ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, આજે અમને એક ટીમ બનાવવામાં આવી છે. અને આ જે ટીમ છે તે ટીમ સતત અત્યારે હાલ મહેનત કરી રહી છે. અને જે ગામડા છે જે રણકાંઠાના, આ રણકાંઠાના ગામડામાંથી જે અગરિયાઓ જે ત્યાં વસે છે જે રણકાંઠામાં પોતે મીઠું પકવે છે, આ અગરિયાઓ અંદાજે 1800 પરિવારો જે ત્યાં અગરિયાઓ જે છે જે રણકાંઠામાં મીઠું પકવે છે, આ 1800 પરિવારોને પોતે સ્થળાંતર કરીને રણમાંથી ફરી પાછા તેમને શહેરી વિસ્તારમાં લાવવામાં આવ્યા છે. અને હાલ જો કે આ કામગીરી ચાલુ છે, આ સવારથી આ 1800 જે પરિવારો છે જે અગરિયાઓ પરિવાર તેમને રણકાંઠામાંથી શહેરી વિસ્તાર તરફ લાવવાની કાર્યવાહી ચાલુ છે. જી હાલ તંત્ર દ્વારા કેવા પ્રકારના આગમચેતીના પગલાં લેવામાં આવ્યા છે? એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે કે વાત કરીએ તો લોકોને સાવચેત કરી દેવા છે અને સ્થળાંતર કરવાની પણ તૈયારીઓ દર્શાવવામાં આવી છે, તો શું છે ત્યાંની સ્થિતિ? જી ચોક્કસથી જણાવી દઉં તો જે ધાંગધ્રા અને જે પાટડીનો વિસ્તાર છે આ વિસ્તારનો જે રણકાંઠાનો આ વિસ્તારના બાદ રણકાંઠાનો વિસ્તાર શરૂ થાય છે, ત્યારે જે રણકાંઠાના વિસ્તારમાં જે આપને કહ્યું તે મુજબ જે અગરિયાઓ જે છે તેઓને અત્યારે હાલ અગરિયાઓને જે પાટડી અને ધાંગધ્રાના જે ડેપ્યુટી કલેક્ટર, ટીડીઓ, મામલતદાર સહિત જે પોલીસ કર્મીઓ પણ છે તેઓ પણ ત્યાં તૈનાત કરી દેવામાં, એમનો એક ટુકડી બનાવવામાં આવી છે. આ ટુકડી છે તેમના સૂચન મુજબ જે અગરિયાઓ છે તેમના જે વસવાટો છે તેમના સુધી પહોંચાય છે અને ત્યાંથી તેમનો માલ સામાન જે જરૂરી જે ચીજ વસ્તુઓ છે તેમને લઈને ફરી પાછા તેમને શહેરી વિસ્તાર તરફ મોકલી દેવામાં આવે છે. આવા રણ વિસ્તાર જે છે તેના તમામ જે રણ વિસ્તાર છે ત્યાં તમામ જે આ ટુકડી છે તે વારાફરતી ત્યાં જઈને જે અગરિયાઓ છે તેમને સમજાવીને ફરી પાછા તેમને શહેરી વિસ્તાર તરફ લાવવાની કાર્યવાહી ચાલુ છે. આ બાદ આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ એક એવી પણ ટુકડી ત્યાં મૂકવામાં આવશે જે એસડીઆરએફ ને એનડીઆરએફ જે ટુકડી છે તે તૈનાત કરવામાં આવશે. જ્યારે પણ વાવાઝોડું અહીંયા ત્રાટકશે અને કદાચ નુકસાન થશે તો આજે ટુકડી છે તે લોકોને કદાચ એવા પણ લોકો હશે કે જે જે ગામડાના વિસ્તાર છે જે રણકાંઠાના ગામડાના વિસ્તાર છે એમાં કદાચ નુકસાન થશે અને ભારે વરસાદ થશે અથવા તો વાવાઝોડું થશે તો પછી જે આ ટુકડી છે તે તેમને બચાવ કામગીરીમાં કામે લાગશે. જી જી સમગ્ર માહિતી બદલ આભાર. તો હાલ ભરૂચથી સંવાદદાતા અસદ સૈયદ જોડાઈ ગયા છે. તો જી જણાવશો કે જે વાવાઝોડાનું અત્યારે કહી શકાય કે દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ભરૂચની શું સ્થિતિ છે?